नमस्कार विद्यार्थी मित्रों, हलो। चलो विद्यार्थी मित्रों, तो हम जो बहमनी राज्य बहमनी सल्तनत विषय बात करी थी आपणे। हलो, जो बहमनी सल्तनत राज्य छेले आपणे विजयनगर नु साम्राज्य जोयुं हतुं। विजयनगरनी साम्राज्यनी स्थापना 1336 हरिहर राय ने बुक्का राय नामना बे भाईओ विद्यारण्य स्वामीनी प्रेरणाथी पहेला एने छे ने विजयनगरनुं नाम विद्यानगर एवुं राखेलुं हतुं। पछी समय जता शुं थयुं के बधा स्थळोए विजय मेळवता गया अने एनुं नाम विजयनगर पड़ी गयुं, बराबर। अने विजयनगरनी अंदर एक कृष्णदेवराय नामनो महान शासक थई गयो। महान शासके अंदर नहेरो गटरो ने एवुं बहु जबरदस्त बनाव्युं हतुं। अने ए अत्यारे आधुनिक परिस्थिति प्रमाणे हाले ने एवुं साम्राज्य, एवी भव्यतावाळुं ई साम्राज्य हतुं। अने विजयनगरनी साम्राज्यनी साथे साथे 1347 अंदर बहमनी राज्यनुं स्थापना थई हती एम, बराबर। आ बहमनी राज्यनी स्थापना छे 1347 थई अने 1518 तेनो नाश थयो हतो। આગળ જોઈએ છીએ હવે કે બહમની રાજ્યની અંદર તુઘલુક વંશના સમયમાં જ દખણમાં ઝફરખાએ 1347 બહમની સામ્રાજ્યની સ્થાપના કરી। એટલે જેમ વિજયનગરની સ્થાપના હરિહર રાય અને બુક્કા રાયે કરી, એમ ઝફરખાએ એની કરી તો કે બહમની સામ્રાજ્યની સ્થાપના કરી। અને લગભગ 150 સુધી, એટલે કે 200 વર્ષ સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો છે, એમ કે ઝફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું। એટલે ઝફરખાએ કયું નામ ધારણ કર્યું હતું? અલાઉદ્દીન બહમન શાહ, બરાબર, અને સ્વતંત્ર શાસન કર્યું હતું અને તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા। એટલે બહમની જે રાજ્ય હતું એ રાજધાનીને કઈ રાખી હતી? ગુલમર્ગ। આ યાદ રાખજો કે બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે। આ બહમની સામ્રાજ્યમાં તે અહમદ શાહ અને મહમૂદ શાહ ત્રીજો એનું શાસન નોંધપાત્ર છે કે અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બિડર ખસેડી અને બિડરમાં અનેક ઇમારતો બનાવી। અહમદ શાહે શું કર્યું? એ ગુલમર્ગ જે બહમનીની રાજધાની કઈ હતી? ગુલમર્ગ। ગુલમર્ગથી લઈને ક્યાં લઈ ગયો? બિડર, લઈને રાજધાની બિડર બનાવી અને બિડરમાં તેણે ઇમારતો બનાવી, એમ। મહમૂદ શાહ ત્રીજાનો વઝીર હતો મહમૂદ ગવા। મહમૂદ ગવા છે ને બહુ સક્ષમ અને વહીવટી તંત્રની રચના કરી હતી, એમ। અને મહમૂદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તાઓ તેના વઝીર કાસિમ બરીદના હાથમાં આવી, કે મહમૂદ શાહ બીજો જે છે, બરાબર, એના સમયમાં રાજ્યની બધી સત્તા કોની પાસે ગઈ? તો કે એના વઝીર પાસે, કાસિમ બરીદના હાથમાં આવી, અને એના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો। સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બિડર અને બરાર આ 5 રાજ્ય જે સ્વતંત્ર રાજ્ય થઈ ગયા અને હવે દિલ્હી સલ્તનતનો અંત, સલ્તનત એટલે મુસ્લિમ શાસનનો અંત કઈ રીતે આવ્યો કે દિલ્હી શાસનની દિલ્હી પર સલ્તનતની સ્થાપના 1206 કુતબુદ્દીન ઐબકે કરી હતી અને 320 વર્ષ પછી 1526 ઇબ્રાહિમ લોદી સાથે બાબરનું યુદ્ધ થયું પાણીપતના મેદાનમાં, અને આ પાણીપતના મેદાનમાં યુદ્ધ સમયે ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબર જીતી ગયો અને ત્યારથી મુઘલ શાસનની શરૂઆત થઈ અને દિલ્હી પરથી સલ્તનત યુગનો અંત આવ્યો અને 300 વર્ષના યોગ્ય શક્તિશાળી શાસન દરમિયાન કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ આવ્યા અને દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાંયડી જોઈ અને તેનો ઉદય અને તેનો અસ્ત એ ન્યાય તેનું પતન થયું। આ રીતે બહમની સામ્રાજ્યનો અંત આવ્યો, દિલ્હી પર સલ્તનતનો આ રીતે અંત આવે છે, વિજયનગરનો કઈ રીતે અંત થયો? તો કે આ બધી જ આપણે ચર્ચા કરી ગયા। ચલો હવે આગળ નેક્સ્ટ નવું ચેપ્ટર જોઈએ છીએ, બરાબર। નવું ચેપ્ટર જે છે એની અંદર મુઘલ સામ્રાજ્યની વાત કરવાની છે, બરાબર, કે 1526 હમણાં આપણે વાત કરી બાબર આવી ગયો, બરાબર, બાબર મુઘલ સામ્રાજ્ય આવી ગયો। કે તમે તાજમહેલ જોયો? દિલ્હીનો લાલ કિલ્લો જોયો? ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો? અને આ બધા મુઘલ સ્થાપત્યો છે, બરાબર, એ મુઘલ શાસકોએ બંધાવ્યા હતા, કે મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું,
આ ઉપરાંત કેટલાક રાજપૂતો રાજ્ય પણ કરતા હતા. હવે મુઘલ સલ્તનતની સ્થાપનાની વાત કરીએ તો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના 1526માં બાબરે કરી. હમણાં આપણે આગળના પાઠમાં જ જોયું આ ક્રમશઃ ચાલે છે, બરાબર. હવે એનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મહમૂદ બાબર, બરાબર. બાબરનું મૂળ નામ શું હતું? ઝહીરુદ્દીન મહમૂદ બાબર હતું. અને બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું 20 એપ્રિલ 1526ની અંદર, બરાબર. એ બે બાજ્યા, બાબર અને ઇબ્રાહીમ લોદી પાણીપતના મેદાનમાં, અને એમાં પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કર્યો હતો અને ઇબ્રાહીમ લોદીને હરાવી દીધો અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. ભારતની અંદર આ રીતે મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ. હવે મુઘલ શાસકોમાં સૌ પ્રથમ બાબરની વાત કરીએ, બરાબર. એ પહેલાં જોઈ લઈએ કે કયા કયા શાસકો થઈ ગયા. તો કે સૌ પ્રથમ મુઘલ શાસકોમાં બાબર, પછી એનો દીકરો હુમાયુ, એનો દીકરો અકબર, એનો દીકરો જહાંગીર, એનો દીકરો શાહજહાં, એનો દીકરો ઔરંગઝેબ. આમ ક્રમશઃ આ બધાના દીકરા 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 આવતા હતા. એ રાજા બન્યા હતા બધાએ. ચલો અત્યારે આગળ જોઈએ. હવે બાબર કે બાબરનું સામ્રાજ્ય ઈસવીસન 1526 થી 1530 આ 5 વર્ષ દરમિયાન રહ્યું હતું. કે બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને એક શક્તિશાળી યોદ્ધા હતો એમ. એણે ફારસી અને અરબી ભાષાનો જાણકાર અને પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. એટલે બાબરને ફારસી અને અરબી ભાષા પણ આવડતી હતી. પ્રકૃતિ પ્રેમી, બરાબર, એટલે એક કુદરતનો પ્રેમી અને એક લેખક પણ હતો. તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી એટલે કે એ બાબરનામા, બરાબર, એ લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. એટલે બાબરે એની આત્મકથા લખી હતી, કઈ? તો તુઝુક એ બાબરી, બરાબર. અને આમ એ બાબરનામા તરીકે ઓળખાય છે. અને બાબર પછીનો સામ્રાજ્ય શાસકમાં હુમાયુ આવે છે, એનો દીકરો, કે 1530 થી 1540 સુધી શાસન કર્યું. પછી 40 થી 55 આ 15 વર્ષ બીજા શાસકો આવી ગયા હતા, સૂર્યવંશ, બરાબર. અને 55 થી 56 પાછું એક વર્ષ એને શાસન કર્યું હતું એમ હુમાયુએ. જોઈએ હવે કે હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર આવ્યો. અને હુમાયુનો અર્થ થાય નસીબદાર. હુમાયુનો અર્થ શું થાય? નસીબદાર. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એમ. અને તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક હતા શેરશાહ, એની સાથેના યુદ્ધ થયા હતા એમ. કે 1540ની અંદર, બરાબર, આ યુદ્ધ થયા હતા. કે કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી દીધો અને ભારતની બહાર હાંકી કાઢ્યો, બરાબર. કે કનોજની અંદર શેરશાહ, સૂર્ય અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું, એમાં હુમાયુની હાર થઈ અને હુમાયુને ભારત બહાર કાઢી નાખ્યો એમ. કે હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. હુમાયુ હું તેઓ બાદશાહ હતો અને એ હારી ગયો એટલે એ બેરોજગાર બની ગયો, મતલબમાં, બરાબર. અને પાછું ઈરાન વહી ગયો એમ. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચડી આવ્યો અને ઈરાનના શહેનશાહની મદદથી 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા 1545ની અંદર. તેમજ 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી, બરાબર. 1545માં કાબુલ ને કંદહાર અને 1555ની અંદર પાછું ભારતમાં એણે સામ્રાજ્યનું સ્થાપી દીધું હતું. કે હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દીનપનાહ નગર વસાવ્યું હતું, દીનપનાહ. અને સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી એનું અવસાન થયું. હુમાયુનું અવસાન કરી દઉં કે સાંજે પ્રાર્થનાનો સમય હતા, એ વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા અને એમાં તેને પડાઈ ગયું. અને એ પડાઈ ગયું એમાં હું કદાચ માથામાં કંઈક વાગી ગયું હશે, એના કારણે એનું અવસાન થયું. અને હવે આ શેરશાહ સૂરીની વાત કરીએ કે શેરશાહ સૂરી છે એને 1540 થી 1545 સુધી, બરાબર, શાસન કર્યું હતું. કે શેરશાહ છે એ અફઘાન વંશનો મુસ્લિમ શાસક હતો.
બરાબર. એનું મૂળ નામ ફરીદ ખાં હતું. શું હતું? ફરીદ ખાં, બરાબર. અને હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા એણે સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. શેરશાહ કેવો હતો? એક સુધારક અને ન્યાયપ્રિય શાસક. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલની વ્યવસ્થા એણે ઊભી કરી અને તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળા પણ બનાવી હતી. બરાબર. કે ડાકુ લૂંટારાઓ છે એને અંકુશમાં એના કબજામાં લીધા પોતાના, બરાબર. અને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી, નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી અને તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે શું કર્યું? જે વેપારીઓ અને યાત્રાળુઓ બધા નીકળે એના માટે ધર્મશાળાઓ પણ બનાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું અને વિશાળ સેના નિર્મિત કરી, બરાબર. રૂપિયાનું ચલણ મતલબ આ જે સિક્કા છે ને એની વાત છે. સિક્કાના ચલણને ચલણમાં સ્થાન આપી દીધું અને વિશાળ સેના નિર્મિત કરી, કે સેના બનાવી હતી. એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ, ટ્રક નથી ટ્રંક છે, ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ એને કરાવ્યું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. બંગાળ અને ઉત્તર ભારત સુધી એનો વિસ્તાર ફેલાયેલો હતો. કે શેરશાહ ઈસવીસન 1445માં તોપનું નિરીક્ષણ કરતા હતા. શેરશાહ 1445માં કરતા તોપનું નિરીક્ષણ અને ત્યારે અકસ્માત થવાથી એનું મૃત્યુ થયું અને એના મૃત્યુ પછી એના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. અને પરિણામે 1555માં હુમાયુ એ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનને હરાવી અને ફરીવાર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી દીધી. અને હુમાયુ પછી આવે છે એનો પુત્ર એટલે કે રાજા અકબર, બરાબર. અકબર વિશે તો આપણે જાણીએ છીએ અને કદાચ ઓલું આપણે મૂવી પણ છે ને જોધા અકબર, એ પણ તમે કદાચ જોયું હશે, બરાબર. એમાં પણ અમુક બાબતો એની બતાવે છે. ચલો, પણ આપણે આજ માટે આટલું રાખીએ છીએ અને ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. આવતા આજે અકબરથી શરૂઆત કરીશું. અને જો વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેવી ભૂલ્યા વગર, બરાબર. નીચે આપેલ લાલ બટન દબાવજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું છે. ઓકે, આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ.